સરકારી ચોપડે અગિયાર કોરોના દર્દીઓના મોતની બજાની નોંધ કરાઈ વલસાડ જિલ્લામાં કોરોના કેસ રોજબરોજ વધી રહ્યો છે જેની સામે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ કોરોના કેસો ઘટાડવા રાત દિવસ મહેનત કરી રહ્યું છે છતાં વલસાડ જિલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે આજ રોજ વલસાડ જિલ્લાના કેસો તરફ ધ્યાન કરીએ તો વલસાડ તાલુકામાંથી બાવન પાડીમાંથી તેર વાપીમાંથી પંદર ઉમર ગામમાં અઢાર અને કપરાડામાંથી છ અને ધરમપુરમાંથી ત્રેવીસ જેટલા કોરોના કેસો સામે આવ્યા છે જ્યારે જિલ્લાના એકસઠ કોરોના જેટલા દર્દી સારવારમાં સાજા થઈ પોતાના ઘરે સ્વસ્થ થઈ પરત ફર્યા આજ દિન સુધી છેલ્લા એક વર્ષમાં વલસાડ જિલ્લામાં આવેલા કોરોના કેસોના આંકડા જોઈએ તો જિલ્લામાંથી ત્રણ હજાર વધારે કોરોના દર્દીઓ

ઓક્સિજન મેળવી સારવાર લઈ રહ્યા છે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની બેદરકારીના લીધે વલસાડ સિવિલ કોવિડ હોસ્પિટલમાં રોજના અંદાજીત વીસથી વધુ કોરોના દર્દીઓ મોતને ભેટતા હોય છે અને આરોગ્ય વિભાગ પોતાની બેદરકારી છુપાવવા પોલીસને આગળ કરે છે ત્યારે વલસાડ જિલ્લામાં તારીખ ઓગણત્રીસથી આગામી તારીખ પાંચ મે સુધી રાત્રિના આઠ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ લગાવવામાં આવ્યું છે ત્યારે જોવાનું રહ્યું કે આ કરફ્યુથી જિલ્લામાં વધી રહેલા કોરોના કેસો પર અંકુશ મુકાય છે કે પછી પરિસ્થિતિ વધુ વિકટ બને છે